नमस्कार विद्यार्थी मित्रों, आप सौनु आ चैनल में हार्दिक स्वागत छे। अत्यारे अपने अभ्यास करवा जे रिया छे धोरण 10 अंग्रेजी में परीक्षा लक्षी माय वर्कबुक में यूनिट सेकंड द ह्यूमन रोबोट एमा पार्ट टू। पार्ट वन में अपने आ यूनिट ना प्रश्नों अने जवाब जोया के जे अपने 10 मार्क माटे पूछाय छे। आ पार्ट में अपने 3 માર્ક માટે પૂછાનાર શોર્ટ નોટ અને 4 માર્ક માટેના વિધાન છે, ખરું છે કે ખોટું તે કહો, તેના વિશે ચર્ચા કરવાના છીએ। તો બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન નંબર 11, રાઇટ એ શોર્ટ નોટ યુઝિંગ ધ ગિવન ક્વેશ્ચન્સ ઓર પોઈન્ટ્સ। આપેલા પ્રશ્નો અથવા તો મુદ્દાઓની ઉપયોગ કરી અને શોર્ટ નોટ લખો 3 માર્ક્સ 3 માર્ક। એમાં પહેલી શોર્ટ નોટ છે રામસી 70 ધ હ્યુમન રોબોટ, રામસી 70 માનવીય રોબોટ। રામસી વોઝ એ મેટાલિક બ્લુ રોબોટ, રામસી મેટાલિક બ્લુ રોબોટ હતો। હી વોઝ પરફેક્ટલી પ્રોગ્રામ્ડ ટુ ફંક્શન ઇન ધ હાઉસ વર્લ્ડ, ક્લિનિંગ, અરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ, ટેન્ડિંગ ધ લોન, મેલિંગ લેટર્સ, રિલેટિંગ ટીવી પ્રોગ્રામ્સ, સિલેક્ટિંગ ન્યૂઝ ફ્રોમ ધ પેપર। તો હી વોઝ પરફેક્ટલી પ્રોગ્રામ્ડ, તેની સંપૂર્ણપણે રચના કરવામાં આવી હતી, ટુ ફંક્શન એટલે કાર્ય કરવા, શેમાં, ઇન ધ હાઉસ વર્લ્ડ એટલે કે ઘરગથ્થું કાર્ય કરવા માટે, ક્લિનિંગ સફાઈ કરવા માટે, અરેન્જિંગ ગોઠવણી કરવા માટે, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ સુપરમાર્કેટમાંથી કરિયાણું એકઠું કરવા માટે, ટેન્ડિંગ ધ લોન લોન કાપવા માટે, મેલિંગ લેટર્સ પત્રો પોસ્ટ કરવા માટે, રિલેટિંગ ટીવી પ્રોગ્રામ્સ ટીવી કાર્યક્રમોને સંબંધિત, સિલેક્ટિંગ ન્યૂઝ ફ્રોમ ધ પેપર અખબારમાંથી સમાચાર પસંદ કરવા માટે। તો આ બધા કાર્ય માટે તેની સંપૂર્ણપણે રચના કરવામાં આવી હતી। હી હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ, તેને આંતરિક 3 સિદ્ધાંતો હતા। ક્યા ક્યા 3 સિદ્ધાંતો હતા? તો પહેલો સિદ્ધાંત છે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, રોબોટ છે તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે। બીજો સિદ્ધાંત છે ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, રોબોટ છે માનવને એટલે કે માનવ જાતને નુકસાન કરશે નહીં। એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને રોબોટ છે એ પોતાની જાતને નુકસાન કરશે નહીં। રામસી 70 વોઝ થોરોલી ઇફિશિયન્ટ વિથ ટ્રેમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી, રામસી 70 છે ખૂબ જ ઝડપ અને ચોકસાઈ સાથે સારી રીતે કાર્યક્ષમ હતો। હી સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ ફોર પ્રેમ ચોપરા હિઝ માસ્ટર, તેણે તેના માલિક પ્રેમ ચોપરા માટે કિંમતી પ્રાચીન વસ્તુઓ, આભૂષણો અને કિંમતી રત્નો ચોર્યા। એટ લાસ્ટ હી વોઝ કોટ સ્ટીલિંગ પ્રેશિયસ જેમ્સ, આખરે તે કિંમતી રત્નો ચોરતા પકડાઈ ગયો। વેન હી વોઝ પ્રોડ્યુસ્ડ ઇન ધ કોર્ટ, જ્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે રામસી ચોઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટેલ એ લાય, હર્ટ હ્યુમન બિંગ્સ ઓર બીકમ અનફેથફુલ। રામસીએ જૂઠું બોલવા કરતા, માનવ જાતને નુકસાન કરવા કરતા અથવા તો બેવફા બનવા કરતા પોતાની જાતને બંધ કરવાનું પસંદ કર્યું। બીજી શોર્ટ નોટ છે કોન્ફ્લિક્ટ ટુ રામસી 70 વિથ ઇટ સેલ્ફ, રામસી 70 નો પોતાની જાત સાથેનો સંઘર્ષ।
रामसी हैड एन इनबिल्ट सिस्टम ऑफ थ्री प्रिंसिपल्स। रामसी ने त्रण आंतरिक सिद्धांतों होता। द रोबोट विल ओबे हिज मास्टर, रोबोट छे तेना मालिकनी आज्ञानुं पालन करशे। द रोबोट विल नॉट हार्म ह्यूमन्स, रोबोट छे मानव जातने नुकसान करशे नहीं। एंड द रोबोट विल नॉट टेक हार्म टू इटसेल्फ, अने रोबोट छे पोतानी जातने नुकसान करशे नहीं। वेन ही वॉज प्रोड्यूस्ड इन द कोर्ट, જ્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે હિઝ માસ્ટર પ્રેમ ચોપરા વોઝ કોન્ફિડન્ટ ધેટ, તેના માલિક પ્રેમ ચોપરાને આત્મવિશ્વાસ હતો કે ધ રોબોટ વુડ નેવર ડિસઓબે હિમ, રોબોટ છે ક્યારેય તેની માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરે નહીં. હી હેડ થ્રેટન્ડ રામસી ધેટ, તેણે રામસીને ધમકી આપી હતી કે હી વુડ ડિફ્યુઝ હિમ if he revealed any information about stolen goods. જો તે ચોરેલી વસ્તુઓ વિશેની કોઈ માહિતી છે જાહેર કરે તો તેને બંધ કરી દેવામાં આવશે, એટલે કે તે તેને બંધ કરી દેશે. Thus રામસી was in conflict, તેથી રામસી છે મૂંઝવણમાં હતો. If he revealed the information, એટલે કે જો તેણે માહિતી જાહેર કરી હોત તો હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તેણે તેના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હોત. એન્ડ ઇફ હી ડીડ નોટ, અને જો તેણે તે માહિતી છે જાહેર ન કરી હોત તો હી વુડ હાર્મ મેની અધર પીપલ, તેણે બીજા ઘણા લોકોને નુકસાન કર્યું હોત. ધીસ કોન્ફ્લિક્ટ brought Ramses end. આ તકરાર અથવા તો આ સંઘર્ષ છે એ રામસીનો અંત લાવ્યો. He chose to break apart rather than tell a lie, hurt human beings or become unfaithful. તેણે જૂઠું બોલવા કરતા, માનવ જાતને નુકસાન કરવા કરતા અથવા તો બેવફા બનવા કરતા પોતાની જાતને જ બંધ કરવાનું વધારે પસંદ કર્યું. ત્રીજી શોર્ટ નોટ છે રામસી 70 ધ થીફ. રામસી 70 ચોર. રામસી 70 વોઝ ઓન્ડ બાય પ્રેમ ચોપરા. રામસી 70 ની પ્રેમ ચોપરા દ્વારા માલિકી ધરાવવામાં આવતી હતી, એટલે કે પ્રેમ ચોપરા વોઝ ધ ઓનર ઓફ રામસી 70. પ્રેમ ચોપરા છે રામસી 70 નો માલિક હતો. પ્રેમ ચોપરા યુઝ્ડ હિમ ટુ સ્ટીલ મેની થિંગ્સ. પ્રેમ ચોપરા તેનો ઘણી વસ્તુઓ ચોરવા ઉપયોગ કરતો હતો. વેન ધે વેન્ટ ટુ ગોપાલ જ્વેલર્સ, પ્રેમ ચોપરા ઇન્સ્ટ્રક્ટેડ રામસી 70 ટુ પિક અપ એ નેકલેસ ક્વાઇટલી. જ્યારે તેઓ ગોપાલ જ્વેલર્સે ગયા ત્યારે પ્રેમ ચોપરાએ રામસી 70ને શાંતિથી એક હાર છે એ ઉઠાવવા કહ્યું અથવા તો સૂચના આપી. હી વોર્નેડ ધ રોબર્ટ ધેટ, તેણે રોબર્ટને ચેતવણી આપી કે ઇફ હી રિવીલ્ડ ધ ઇન્ફોર્મેશન, જો તે માહિતી જાહેર કરે તો હી વુડ બી ડિફ્યુઝડ, તેને બંધ કરી દેવામાં આવશે, એટલે કે પ્રેમ ચોપરા તેને બંધ કરી દેશે. રામસી 70 પિકડ અપ એ નેકલેસ વિથ હિઝ મેટાલિક પામ એન્ડ પુટ ઇટ ઇન ટુ હિઝ સ્ટોરેજ યુનિટ. રામસી 70એ તેના મેટાલિક હાથથી અથવા હથેળીઓથી એક હાર છે એ ઉઠાવ્યો અને તેને તેના સંગ્રહ એકમમાં મૂકી દીધો. ધેર વોઝ નોટ એ ક્લિક ઓર એ જિંગલ, એટલે કે ક્લિંક કે જિંગલ ન થયું, એટલે કે રણકાર કે ખખડાટ ન થયો. નો વન નોટિસ્ડ ઇટ, કોઈને તે ખબર પડી નહીં. બિસાઇડ ઇઝ ધીસ, આ ઉપરાંત રામસી 70 સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ. રામસી 70 છે મોંઘી પ્રાચીન કાળની વસ્તુઓ, આભૂષણો અને કિંમતી રત્નો ચોરતો હતો.
One day Ramsey 70 stole a bunch of expensive Afghani grapes. एक दिवस रामसी 70 એ મોંઘી અફઘાની દ્રાક્ષનો એક લુમખો ચોર્યો. બટ હી વોઝ સીન બાય ધ ફ્રૂટ સેલર, પરંતુ તેને ફળ વેચનાર દ્વારા જોવામાં આવ્યો, એટલે કે ફળ વેચનાર છે તેને જોઈ ગયો. વન ડે પ્રેમ ચોપરા ઇન્સ્ટ્રક્ટેડ રામસી 70 ટુ સ્ટીલ પ્રેશિયસ જેમ્સ ફ્રોમ ઝવેરી બ્રધર્સ. એક દિવસ પ્રેમ ચોપરાએ રામસી 70ને ઝવેરી બ્રધર્સમાંથી કિંમતી રત્નો ચોરવા માટે સૂચના આપી. બટ ધ પોલીસ હુ વોઝ વેઇટિંગ વિથ કોમ્પ્યુટરાઇઝ કેમેરાઝ કોટ હિમ સ્ટીલિંગ ધ જેમ્સ. પરંતુ પોલીસ કે જે કોમ્પ્યુટરાઇઝ કેમેરા સાથે રાહ જોઈ રહી હતી તેને રત્નો ચોરતા પકડી લીધો. ત્યારબાદ આપણને બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન ક્રમાંક 12-15 સુધી, એટલે કે 12, 13, 14 અને 15 સુધીના જે પ્રશ્નો છે એ પૂછાય છે, સે વેધર ધ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ, વિધાનો સાચા છે કે ખોટા તે કહો. એ 4 માર્ક માટે પૂછાય છે, પ્રત્યેકનો 1 માર્ક છે. તો એમાં પહેલું વિધાન છે, ધ સેલ્સમેન લેડ પ્રેમ ચોપરા ઇન ટુ એ યુઝ ડૂમ શેપ હોલ ગ્લોવિંગ વિથ ફ્લોરેસેન્ટ લાઇટ. સેલ્સમેન છે પ્રેમ ચોપરાને ફ્લોરેસેન્ટ લાઇટથી ચમકતા ઘુમ્મટ આકારના અથવા તો ગુંબજ આકારના મોટા ખંડમાં દોરી ગયો. તો ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ, આ વાક્ય છે એ સાચું છે. બીજું છે, રામસી હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. રામસીને આંતરિક 3 સિદ્ધાંતો છે. તો ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ, આ વાક્ય પણ સાચું છે. ત્રીજું, ધ 3rd પ્રિન્સિપલ ઇમ્પ્રેસ્ડ પ્રેમ ચોપરા. ત્રીજા સિદ્ધાંતે પ્રેમ ચોપરાને પ્રભાવિત કર્યો. તો ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ, આ વાક્ય છે ખોટું છે. ધ 1st પ્રિન્સિપલ ઇમ્પ્રેસ્ડ પ્રેમ ચોપરા. પહેલા સિદ્ધાંતે પ્રેમ ચોપરાને પ્રભાવિત કર્યો. ચોથું છે, ધ રોબર્ટ વિલ નેવર ઓબે હિઝ માસ્ટર. રોબર્ટ છે ક્યારે તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે નહીં. તો રોબર્ટ છે તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે, તો આ નેવર છે એના લીધે વાક્ય છે ખોટું છે. ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. પાંચમું છે, ધ રોબર્ટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબર્ટ છે માનવ જાતને નુકસાન કરશે નહીં. તો ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ, આ વાક્ય સાચું છે. છઠ્ઠું છે, પ્રેમ ચોપરા યુઝ ધ રોબર્ટ ફોર સ્ટીલિંગ થિંગ્સ. પ્રેમ ચોપરા છે વસ્તુઓ ચોરવા માટે રોબર્ટનો ઉપયોગ કરતો હતો. તો ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ, આ વાક્ય સાચું છે. સાતમું છે, પ્રેમ ચોપરા 3 એટન્ડ ટુ ડિફ્યુઝ ધ રોબર્ટ. પ્રેમ ચોપરાએ રોબર્ટને બંધ કરી દેવાની ધમકી આપી હતી. તો ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ, આ વાક્ય સાચું છે. આઠમું, રામસી 70 સ્ટોલ પ્રેશિયસ જેમ્સ ફ્રોમ ગોપાલ જ્વેલર્સ. રામસી 70એ ગોપાલ જ્વેલર્સમાંથી કિંમતી રત્નો ચોર્યા. તો ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ, આ વાક્ય છે એ ખોટું છે. રામસી 70એ ગોપાલ જ્વેલર્સમાંથી નેકલેસ એટલે કે હાર ચોર્યો હતો, અને કિંમતી રત્નો છે એ ઝવેરી બ્રધર્સમાંથી ચોર્યા. નવમું વાક્ય, રામસી ડીડ નોટ વોન્ટ ટુ ટેલ એ લાય, હર્ટ હ્યુમન બિંગ્સ ઓર બીકમ અનફેથફુલ. રામસી છે જૂઠું બોલવા, માનવ જાતને નુકસાન કરવા કે બેવફા બનવા ઈચ્છતો ન હતો. તો ઈચ્છતો ન હતો એ વાત સાચી છે, એટલે ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ, આ વાક્ય સાચું છે. અને દસમું છે, રામસી 70 ચોઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટેલ અ લાય. રામસીએ
જૂઠું બોલવા કરતા પોતાની જાતને બંધ કરી દેવી વધારે પસંદ કરી, તો આ વાક્ય છે એ સાચું છે, એટલે ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે બીજા યુનિટના પ્રશ્નો અને જવાબ પૂર્ણ કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર આપનો.